મનીષાબેન બીજી વાનગી કઈ છે? નોડી ટાઈમ રોલ બનાવવાના છે. જે નોડી ખૂબ જ પ્યારું કાર્ટૂન કેરેક્ટર છે અને જે બિચારો બહુ જ બોડું હોય છે એને જેવી રીતે બધા ફસાવે છે બિલકુલ એવી જ રીતે બાળકોને ફસાવીને વેજીટેબલ્સ ખવડાવવાના છે. અચ્છા, અને નામ બહુ જ સરસ આપ્યું છે તમે ડિશનું. ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા લીધા છે એમાં? બટાકાની ચિપ્સ છે, કેપ્સિકમ છે, કાંદો છે અને બાળકોને સૌથી પ્રિય ચીઝ છે અને એક સ્પેશિયલ રોટી બનાવી છે. કેટલી વારમાં ડિશ તૈયાર થઈ જશે? અગર રોટી તૈયાર હશે તો હાર્ડલી 5-7 મિનિટ્સ લાગે છે. અચ્છા, કોઈ પણ પાર્ટી હોય જ્યારે બધી ડિશિસ એકસાથે સર્વ કરવાની હોય અથવા તો કોર્સ વાઇઝ સર્વ કરવાની હોય તમારે પ્રિપરેશન બહુ ફાસ્ટ રાખવી પડે છે. અત્યારે આ વાનગીની વાત કરીએ તો એમાં પ્રિપરેશન કેવી રાખવી જોઈએ જ્યારે સર્વ કરવાનું હોય ત્યારે? આમાં જે રોટી લાગે છે એ રેડી હોય તો બાકીનું ચોપિંગ રેડી હોય તો બનતા બિલકુલ ટાઈમ નથી લાગતો, ફટાફટ થઈ જાય છે. તો કરી દઈએ રેડી? ચોક્કસ. સૌથી પહેલા આની માટે જે સ્ટફિંગ છે એ બનાવીએ. અચ્છા, 1 ટેબલસ્પૂન બટર લેશો, 1 નાનકડી સાઈઝનો કાંદો છે એ એડ કરીએ, ને સ્લાઈસ કટ કરી લીધું છે. ઓકે, થોડું સોલ્ટ એડ કરી દઈએ. તરત જ સાથે 1 ચીરી કેપ્સિકમ એડ કરશું. ઓકે, બા ભાગ લઈએ છે કેપ્સિકમ? હા જી. અને સ્ટર કરી લઈએ. કાંદાને બહુ સોફ્ટ નથી કરવાના. નાનકડો ભાગ કુબી લેવાનું છે એ નાખી દઈએ. 2 બટાકાની ચિપ્સ એડ કરીએ. બધા જ વેજીટેબલ્સ છે એ લાંબા સમારીને લઈએ છે. હા જી. 1 ટીસ્પૂન પેપરિકા, હલકું સો નમક એડ કરશો. ઓકે, ફરીથી લઈ છે મીઠું. થોડુંક ચીઝ સ્પ્રેડ છે 2 ટેબલસ્પૂન એડ કરી દઈએ. નોર્મલી જ્યારે બીજી કોઈ પાર્ટી હોય, કિડ્સ માટે નહીં મોટાઓ માટેની પાર્ટી હોય ત્યારે આપણે વાનગી ડિસાઇડ કરવા બેસતા હોય છે કે કેવી રાખવી, કોમ્બિનેશન શું રાખવું, પણ જ્યારે કિડ્સ પાર્ટી હોય ત્યારે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ પરથી વાનગી તૈયાર કરવી પડે કે ચીઝ છે, કેચઅપ છે, બટાકા છે, એ બધું તો આવવું જ જોઈએ. બિલકુલ, એને લીધે જ બાળકો ખાય છે બધી રેસિપીઝ. આવી રીતે સોસી ઇફેક્ટ વાળું મિશ્રણ રેડી થાય એટલે ગેસ બંધ કરી દેશું. અને હવે 2 ટેબલસ્પૂન ગ્રેટેડ ચીઝ એડ કરશું. અચ્છા, ચીઝ સ્પ્રેડ પણ લઈએ છે અને ચૂંટેલું ચીઝ પણ લઈએ છે. હા જી, એનો ટેસ્ટ વધારે સારો આવશે એની માટે. મિક્સ કરી લઈએ બરાબર. સ્ટફિંગ રેડી છે. આ એક રોટી બનાવી છે. 1 કપ મેંદાની અંદર 2 ટામેટું, લસણ, અદરક અને મરચું નાખી અને મીઠું નાખી અને થોડુંક મોણ નાખી અને લોટ બાંધી દીધો છે. અચ્છા, અને એને કાચી પાકી શેકી લેવાની છે. ટામેટાને ક્રશ કરીને લીધી છે આમાં? હા, ટામેટા, મરચા, લસણ એ બધાને મિક્સીમાં એકસાથે પેસ્ટ બનાવી પછી નાખીને એનો લોટ બાંધ્યો છે. અચ્છા, કેવી કણક બાંધવાની છે એમાં? સોફ્ટ. અને રોટી જે તૈયાર કરી છે એની થિકનેસ કેવી રાખી છે? નોર્મલ રોટલી કરતા થોડીક થીક રાખીશું. ઓકે, આના ઉપર ટમેટો કેચઅપ એપ્લાય કરશું. આ જે રોટી છે અગાઉથી એક સાથે ઘણી બધી તૈયાર કરી શકીએ? હા જી, બિલકુલ કરી શકાય છે. જ્યારે કિડ્સ પાર્ટી હોય ત્યારે આ બધું રેડી કરી રાખીએ તો બહુ ઈઝી પડી જાય. ટમેટો કેચઅપ ટોટલ કેટલો જોઈશે? 1-1 પર 1-1 ટીસ્પૂન લગાડીશું, 1-1 રોલ બાર છે. સોસ લગાડી દીધો છે, સ્ટફિંગને મૂકીએ. સ્ટફિંગ ગરમ હોય ત્યારે જ મૂકી દઈએ છે? હા જી.
પેક કરી લઈએ એને એવી રીતે. આવી રીતે બધા રોલ રેડી કરી લઈએ. ઓકે. સ્ટફિંગ કેટલું ભરીએ છે? 1-2 ટેબલસ્પૂન જાય છે. થોડું સોસ એપ્લાય કરીએ અહીંયા. થોડું ચીઝ નાખીશું. શણેલો ચીઝ ભરે છે ને? હા, એક બાજુ જ નાખીશું. સર્વ કરીએ. તૈયાર છે દોઢી ટાઈમ રોલ્સ. નોડી ટાઈમ રોલ બનાવવા માટે જોઈશે સ્ટફિંગ બનાવવા માટે બટર 1 ટેબલસ્પૂન, ડુંગળી 1 નંગ, મીઠું સ્વાદ અનુસાર, કેપ્સિકમ 5 નંગ, લાંબી સમારેલી કોબીજ 1/2-1/4 કપ, તળેલા બટાકાની સ્લાઈસ 2 નંગ, પેપ્રિકા 1 ટીસ્પૂન, ચીઝ સ્પ્રેડ 2 ટેબલસ્પૂન, છણેલું ચીઝ 2 ટેબલસ્પૂન. રોટલી બનાવવા માટે મેંદો 1 કપ, ટામેટા 1-1.5 નંગ, લસણ 2-3 કળી, આદુ 1 ટીસ્પૂન, તેલ 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, લીલા મરચાં 1 નંગ, ટમેટો કેચઅપ 4 ટીસ્પૂન. નોરી ટાઈમ રોલ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક કઢાઈમાં બટર લઈ તેમાં ડુંગળીની સ્લાઈસ, મીઠું, લાંબા સમારેલા કેપ્સિકમ ઉમેરી સાંતળો. તેમાં લાંબુ સમારેલું કોબીજ, તળેલા બટાકાની સ્લાઈસ, પેપ્રિકા, મીઠું, ચીઝ સ્પ્રેડ લઈ મિક્સ કરો. ગેસ બંધ કરી તેમાં છણેલું ચીઝ એડ કરી સ્ટફિંગ તૈયાર કરો. હવે મેંદાની તૈયાર રોટલી પર ટોમેટો કેચઅપ સ્પ્રેડ કરો. પછી તૈયાર કરેલું સ્ટફિંગ મૂકી બંને બાજુથી ફોલ્ડ કરી ટૂથપીક લગાવો. બંને છેડે સોસ લગાવી છણેલું ચીઝ મૂકો. સર્વિંગ ડિશમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે નોટી ટાઈમ.